हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल गीता फूड विथ फेमिली। तो आज आप बनाशू स्वामीनारायण संप्रदाय में जो प्रख्यात शियाळा में बनावात शाकोत्सवनु शाक अथवा खरींगणानु शाक। तो चलो रेसिपी जोई लीए, जेने मूळा अने मरचा साथे अथवा गोळ साथे सर्व करवामां आवे छे। तो पहला आपणे लेशुं अजमा, पछी आखा जे साबुतदाणा आवे ए, सुक्कल मरचा, तमालपत्र, बादिया, तज अने लविंग, वरियाळी, सफेद तल, पछी आपणे लेशुं जे तीखा गांठी आवे छे ए, अथवा तीखी सेव पण लई शको, तुवेर, फोलेली लीली अने सींगदाणा, बे लींबूनो रस अने लीला मरचा, आदू, खांड। आपणे अहींया लसण अने लूंगळीनो उपयोग नहीं करीए। लाल मरचा, काजु साथे लीला मरचा मैं एमां एड करवा माटे एड कर्या छे, अने कट करेला धाणा अने टमेटा साथे आपणे सूका मसाला पण जोई लईए। धाणा, जीरुं, हळदर અને હિંગ સાથે નમક, અને અહીંયા આપણે લીધા છે રીંગણા જે ગુલાબી કલરના છે, સાથે તેલ। તો તમે રવૈયા રીંગણા જે આવે છે એ પણ લઈ શકો છો, જો તમને એ મળે તો એ જ લેજો। મેં અહીંયા ગુલાબી કલરના રીંગણા લીધા છે। તો આપણે અહીંયા ટોટલ આટલી વસ્તુ જોશે જે આ શાકોત્સવનું શાક બનાવવા માટે। ફ્રેન્ડ્સ, પહેલાં આપણે જે મિક્સરમાં ક્રશ કરવાની વસ્તુ છે એ જોઈ લઈએ। તો આટલી વસ્તુ આપણે પહેલાં મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો અહીંયા મેં લીલી તુવેર અને વરિયાળી અને ધાણા અને લીલા મરચા, આદું, તલ, સીંગનો ભૂક્કો અને ગાંઠિયાનો પણ ભૂક્કો કરી લીધો છે। તો આટલી વસ્તુ મેં ક્રશ કરી લીધી છે ફ્રેન્ડ્સ, અને ટમેટાની ગ્રેવી બનાવી લીધી છે। તો હવે આપણે જે રીંગણ છે એને પહેલાં ઉપરથી જે એના ટોપી છે એ રાખીશું, અને પાંદડા એના જે ફરતી કિનારે પાન હોય છે એને આપણે કાઢી લેવાના છે। તો એ બધું થઈ જાય એટલે આપણે એક મોટું વાસણ લઈશું, જેની અંદર હું તેલ એડ કરીશ। તેલ આપણે પહેલાં ગરમ થવા મૂકી દઈશું। અહીંયા આપણે આટલી ક્વોન્ટિટીમાંથી 10-15 જણને જે લોકો હોય એટલાને સર્વ થઈ જાય। તો આટલી ક્વોન્ટિટીમાંથી 15 જણને તમે સર્વ કરી શકો છો। તો અહીંયા હવે આપણે રીંગણને મેં સરસ રીતે ધોઈ અને લૂછી, અને હવે આવી રીતના આપણે કાપા પાડી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આવી રીતના ઊભા અને આડા બે કાપા પાડી લીધા છે, અને વચ્ચે ચેક કરી લઈશું જેથી કરીને રીંગણ એક ખરાબ ના નીકળે, આપણે ચેક કરતા જશું વચ્ચે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે તેલ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું હતું। તો હવે આપણે આ રીંગણને આપણે પાણીમાં નથી નાખવાના, કારણ કે આપણે એને તળવાના છે તેલમાં, એટલે આપણે પાણીમાં એડ નહીં કરીએ। આવી રીતના જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે જ એના કાપા પાડીશું, નહીંતર વચ્ચેથી કાળા થઈ જશે। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર હું ફટાફટ પહેલાં મોટા રીંગણા જે છે એ એડ કરીશ, અને પછી નાના રીંગણા જેથી કરીને એ નીચે જલ્દીથી શેકાઈ જાય। તો આ રીતના મેં બધા જ રીંગણા એમાં એડ કરી દીધા છે ફ્રેન્ડ્સ। હવે હું એક ઝારાની મદદથી એને ઉપર નીચે કરી લઈશ। તમારી પાસે બીજું કોઈ કાણાવાળો ચમચો હોય તો તમે એનાથી પણ ફેરવી શકો છો। તો આવી રીતના ઉપર નીચે કરી ને જે તાવીથાની મદદ છે એનાથી હું સરસ રીતે ફેરવતી જઈશ, અને ધીમે ધીમે, અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું, મીડિયમ નહીં કરીએ, અને 5 મિનિટ માટે એને ઢાંકી અને શેકાવા દઈશું જેથી કરીને એ તળાઈ જાય સરસ રીતે અને એકદમ સોફ્ટ બની જાય, જેથી આપણે એને ગ્રેવીમાં ઓછા સળવા દેવા પડે। તો તમે જોઈ શકો છો એ વચ્ચે વચ્ચે હું હલાવતી જઈશ અને એને શેકાવા દઈશ। તો ફ્રેન્ડ્સ, આ શાક છે એકદમ સ્વામિનારાયણમાં શિયાળામાં જરૂરથી બનાવતા હોય છે। તો હું આ ચાકુની મદદથી એકવાર ચેક કરી લઈશ, અને આપણે એને હવે કાઢી લઈશું ઝારાની મદદથી જેથી કરીને તેલ બધું આપણું નીચે રહે અને આપણા રીંગણ છે એ અલગ કાઢી લેવાના। આપણે એને કાઢી અને થોડી વાર માટે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું। તો શિયાળામાં જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો। હવે આપણે એ જ તેલમાં તજ, ચક્રી ફૂલ અને લવિંગ એડ કરીશું, પછી આપણે એડ કરીશું તમાલપત્ર, આખા લાલ મરચા સુક્કલ। તો આટલી વસ્તુ આપણે એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, ને એને મિક્સ કરી ને જે આપણે આખું જીરું આવે છે હવે એને એડ કરીશું, 3 મોટી ચમચી આખું જીરું એડ કર્યું છે મેં,
પછી આપણે એડ કરીશું અજમા, તો બે ચમચી અજમા, અજમાથી સરસ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે આદુ અને લીલા મરચાંની ગ્રેવી નાખી દઈશું. અહીંયા આપણે લસણનો ઉપયોગ નથી કરવાનો ફ્રેન્ડ્સ, કારણ કે આપણે શાકોચોનું શાક બનાવી રહ્યા છીએ, એમાં આપણે બિલકુલ કાંદા અને લસણનો ઉપયોગ નહીં કરીએ. તમે જોઈ શકો છો, હવે હું એડ કરીશ એક મોટી ચમચી હિંગ. તો આટલી વસ્તુ થઈ જાય એટલે આપણે જે લાલ મરચું પાવડર રાખ્યો છે એને એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તરત જ આપણે જે ટમેટાની ગ્રેવી કરીને રાખેલી હતી એ એમાં એડ કરી દઈશું, જેથી કરીને આપણું મરચું બળે નહીં અને એકદમ કલર પણ સરસ આવે. તો આ મરચું તેલની અંદર એડ કરવાથી પહેલાં એકદમ સરસ શાકનો કલર આવે છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ કલર આવી ગયો છે. હવે આપણે જે મસાલા રાખ્યા છે એને એડ કરીશું. અહીંયા મેં કાજુના ટુકડા કરી લીધા હતા, પહેલાં હું એ એડ કરીશ. પછી આપણે લીલી તુવેર મિક્સરમાં ક્રેશ કરીને રાખેલી હતી એ એડ કરીશું. તો અહીંયા લીલી તુવેરનો એકદમ સરસ ટેસ્ટ આવે છે, તમે લીલા વટાણા પણ એડ કરી શકો છો. પછી આપણે એમાં એડ કરીશું વરિયાળી અને ધાણા જે ક્રશ કરીને રાખેલા હતા એ, અને તલ સફેદ જે એને પણ ક્રશ કરેલા હતા. તો આપણે એ બધી વસ્તુ એમાં એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એને મિક્સ કરી બરાબર હલાવી લઈશું, કારણ કે એ નીચે બેસવું ના જોઈએ, નહીંતર આપણે જે તલને એડ કર્યું છે એ નીચે બેસી જશે અને તમને શાકમાં એની દાજની વાસ આવશે. હવે આપણે એડ કરી દઈશું એમાં નમક, તમે ટેસ્ટ પ્રમાણે આપણે નમક એડ કરીશું આપણી ક્વોન્ટિટી પ્રમાણે. હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી હળદર, પછી નાખીશું આપણો ધાણા પાવડર 4 ચમચી જેટલું, પછી આપણે એડ કરીશું થોડોક એવો ગરમ મસાલો, તો એકદમ ઓપ્શનલ છે, અને હવે એડ કરીશું ખાંડ, તો એને પણ હવે આપણે બરાબર મિક્સ કરી અને હલાવી લઈશું. તો આપણે જે આ શાક છે એને આવી રીતના તાવેથાની મદદથી હલાવશું, જેથી કરીને આપણા જે રીંગણ હોય એ ભાંગે નહીં. અને હવે લાસ્ટમાં આપણે એડ કરીશું જે સિંગદાણાનો ભૂકો રાખેલો છે એ, અને ગાંઠિયાનો જે તીખા ગાંઠિયાનો ભૂકો રાખેલો છે એ, તેની જગ્યાએ તમે સેવ પણ યુઝ કરી શકો છો, કારણ કે આપણે આ જે ગાંઠિયા અને સિંગનો ભૂકો છે એને લાસ્ટમાં જ એડ કરીશું, જેથી કરીને એ બેસે નહીં તળીએ અને બરાબર જે સડી જાય. તો હવે આપણે એડ કરીશું અહીંયા લાલ મરચું, તો હું જરૂરિયાત પ્રમાણે લાલ મરચું એડ કરીશ. તો તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે આપણે મરચું એડ કરીશું ફ્રેન્ડ્સ. તો આ શાક થોડુંક તીખું હશે તો જ તમને સરસ ટેસ્ટ આવશે એનો. તમે જોઈ શકો છો અહીંયા તેલ ઉપર આવવા લાગ્યું છે અને આપણે આ ગ્રેવીને સરસ રીતે પાકવા દેવાની છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, કારણ કે આપણી ગ્રેવી બરાબર નહીં પાકે તો એનો ટેસ્ટ પણ સરસ નહીં આવે. તો હવે જે આપણે લીલા મરચાં કટ કરીને રાખેલા હતા એ હું એડ કરીશ. તો આ લાલ લીલા મરચાં એકદમ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો જ તમે એડ કરી શકો છો, નહીં તો સ્કીપ કરી દેજો. તો ફ્રેન્ડ્સ હવે એને પણ મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી ગ્રેવી બનીને રેડી છે એકદમ. તો હવે આપણે એમાં એડ કરીશું 2 લિટર જેટલું પાણી, કારણ કે આપણે રીંગણા પહેલાં એડ નહીં કરીએ, કારણ કે રીંગણા એડ કરી દેવાથી એ તૂટશે, વચ્ચેથી એકદમ પોચા થઈને તૂટી જશે, એટલે આપણે પહેલાં ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી અને પાકવા દઈશું, પછી જ આપણે લાસ્ટમાં રીંગણા એડ કરીશું, તો જે ગ્રેવીની ઉપર તેલ આવી જાય. પછી આપણે એને રીંગણ એડ કરીશું. તો જોઈ શકો છો અહીંયા મેં થોડી વાર માટે ઢાંકી દીધું હતું એટલે હવે તેલ ઉપર આવી ગયું છે, અને મેં લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી દીધો છે, અને હવે સરસ રીતે આપણી ગ્રેવી બનીને રેડી છે ફ્રેન્ડ્સ. તો જોઈ શકો છો એકદમ બહુ ઘાટી પણ નહીં અને એકદમ આછી પણ નહીં એવી આપણી આ ગ્રેવી બનીને રેડી છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું છે ફ્રેન્ડ્સ, ખાલી ગ્રેવી જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે. તો હવે આપણે એમાં એડ કરીશું જે રાખેલા હતા રીંગણા, આપણે શેકીને તેલમાં તળીને એને, તો આપણે બધા જ રીંગણ એમાં એડ કરી અને આવી રીતના તાવેથાની મદદથી હલાવતા જશું. તો ફ્રેન્ડ્સ તમે હલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે, એક પણ રીંગણ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે તવીથો છે એને આપણે લાસ્ટ નીચે સુધી જવા દઈશું, જેથી કરીને આપણું શાક બેસે પણ નહીં અને સરસ મિક્સ પણ થઈ જાય. તો હું ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરીશ અને વચ્ચે વચ્ચે હલાવતી રહીશ. તો આપણે
જે એની પાણી અને ગ્રેવીની ક્વોન્ટિટી છે એ બરાબર થઈ જાય અને આપણું સબ્જી થોડુંક એવું જાડું થઈ જાય થીક ત્યાં સુધી એને પાકવા દેશું, કારણ કે રીંગણ જે છે એ ઓલરેડી આપણે પાકેલા જ છે તો હવે એને થોડીક વાર માટે રાખવાના છે. તો વચ્ચે વચ્ચે આપણે આવી રીતના હલાવતા જશું જેથી કરીને આપણું શાક છે એ બરાબર શેકાઈ જાય. તો જોઈ શકો છો અહીંયા ઘણું ખરું પાણી છે એ બળી ગયું છે અને આપણી જે શાક છે રીંગણ એ સરસ રીતે શેકાઈ ગયા છે, થઈ ગયું છે. તો હજી હું એને હલાવતી રહીશ. તો ફ્રેન્ડ્સ, આ શાકની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ શાકોત્સવનું શાક અત્યારે ખાસ બનાવવાનું હોય છે. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શાક એકવાર જરૂર બને છે શિયાળામાં. તો આને તમે ગરમા ગરમ રોટલા મૂળા એની સાથે સર્વ કરી શકો છો. એનું જે સ્પેશિયલ ડીશ આવે છે એ તો હું એકવાર આ રીંગણને ચેક કરી લઈશ ફરીથી. તો જોઈ શકો છો અહીંયા કેટલી ગ્રેવી થીક થઈ ગઈ છે આપણી અને સરસ રીતે શાક પણ સડી ગયું છે. તો હું હવે એને થોડી વાર માટે રહેવા દઈશ ને પછી એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે હવે હલાવી લઈશું. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે ફ્રેન્ડ્સ આપણું શાક. તો આને તમે બાજરાના અથવા મકાઈના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તો હવે હું લાસ્ટમાં ઉપરથી ઝીણા કટ કરેલા લીલા દાણા એડ કરીશ અને હવે આપણે એને ઢાંકી અને થોડીક વાર માટે રહેવા દઈશું. પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી શાકોત્સવનું શાક બનીને રેડી છે. તો હું એક બાઉલમાં લઈ લઈશ. તમે જોઈ શકો છો મેં અહીંયા એક મોટા બાઉલમાં 5-6 જેટલા રીંગણ લઈ લીધા છે. તો કેટલું સરસ આપણું શાક બન્યું છે ફ્રેન્ડ્સ. જો તમે ઘરે આવી રીતના શાકોત્સવનું શાક એકદમ સરળ રીતથી બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. આપણે કોઈ પણ મસાલા એમાં સ્કીપ નહીં કરીએ, બધા જ મસાલા એમાં એડ કરીશું જેથી કરીને આપણું શાક એકદમ ટેસ્ટી બને. તો હું હવે એને જે આપણી સ્વામિનારાયણની થાળી આવે છે એવી જ રીતે આપણે સર્વ કરીશું. સાથે આપણે લીધા છે મૂળા, સાથે કેરીનો અથાણું, એની સાથે આપણે લઈશું ગોળ અને અહીંયા લાલ લીલું મરચું જે મેથીમાં વઘાર કરીને એડ કર્યું છે અને સાથે મકાઈ બાજરાનો મિક્સ કરેલ રોટલા એને પણ આપણે ઘીથી છોપડી લીધો છે. તો હવે આપણે ભગવાનને ભોગ ધરાવી અને આપણે આ સ્વામિનારાયણ થાળી રેડી છે ફ્રેન્ડ્સ. તો તમે જો આવી જ બીજી રેસીપી મારે જોઈ હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે હવે આગળ કઈ રેસીપી બનાવવી છે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણે જરૂરથી ટ્રાય કરીશું. તો ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે.